મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની રાજ્યના ઇન્ટરનલ એજન્ય તબીબોની બેઠકને પગલે રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આંદોલનકારી તબીબોની ગત મોડી સાંજે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોની સારવાર શુશ્રૂષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ તરફ ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીને આપી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની બીજુ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો સરકારના 20% સ્ટાઇપેન્ડના વધારા તેમજ 5 વર્ષ સુધીના ફિક્સેશનનો સખત વિરોધ કરતા સંપૂર્ણ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. તેમની માંગ હતી કે આરોગ્ય મંત્રીના આશ્વાસન મુજબના સ્ટાઇપેન્ડ વધારા ઉપરાંત આવનાર દર વર્ષની સ્ટાઇપેન્ડમાં મોંઘવારી અનુસાર વધારા માટે એક ફિક્સ પોલિસીનો અમલ કરવામાં આવે, કારણ કે દિવસે દિવસે વધતી મોંઘવારી, મેડિકલ કોલેજોના અસહ્ય ફી વધારા જેવા પરિબળોને કારણે તેમની માંગણી યોગ્ય હોવાનું જણાવ્યું હતું. જો કે 40% સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ કરવામાં આવી રહી હતી, ત્યારે સ્ટાઇપેન્ડમાં 30% જ વધારો માંગવામાં આવ્યો હતો. આ સાથે સિવિલ હોસ્પિટલમાં 29 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની હડતાળને લઈને નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત હડતાળને સમર્થન આપનાર 84 સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ડ્યુટી પર જોડાયા છે, ત્યારે મુખ્યમંત્રીના આશ્વાસન બાદ ગત રાત્રે જ હડતાળ સમેટી લેવાના નિર્ણય લેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.